दर्शक मित्रों, આજના જમાનામાં અસલી અને નકલી આવા શબ્દો તમે વધારે સાંભળી રહ્યા હશો. હવે જ્યાં જોઈએ ત્યાં નકલી વસ્તુઓની ભરમાર પડી ગઈ છે. હવે એવું ચિંતા થાય કે આપણે જે કંઈ પણ ખરીદીને ઘરે લાવી રહ્યા છે એ અસલી છે કે નકલી. નમસ્કાર દર્શક મિત્રો, ખબરછે.com પરથી હું દ્રષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજના જમાનામાં અસલી અને નકલી આવા શબ્દો તમે વધારે સાંભળી રહ્યા હશો. હવે જ્યાં જોઈએ ત્યાં નકલી વસ્તુઓની ભરમાર પડી ગઈ છે. હવે એવું ચિંતા થાય કે આપણે જે કંઈ પણ ખરીદીને ઘરે લાવી રહ્યા છે એ અસલી છે કે નકલી. આપણે જાણી કઈ રીતે શકીએ કે જે ખાદ્ય પદાર્થનું સેવન આપ કરી રહ્યા છો એ અસલી છે કે નકલી? હવે જ્યારે પણ કશે પણ બહાર જઈએ અથવા કોઈ મહેમાન ઘરે આવવાનું હોય તો બસ આપણી એક જ ચોઈસ છે, પનીર. હવે આ પનીર માર્કેટમાં નકલી મળી રહ્યું છે તો આ તો ચિંતાની વાત થઈ, કારણ કે આપણે જે પનીર ખરીદીને ઘરે લાવ્યા છે એ પનીર અસલી છે કે નકલી એ કઈ રીતે ખબર પડશે? તો શાકાહારીઓ માટે પનીરને સુપર ફૂડ ગણાય છે. હવે તહેવાર હોય, પ્રસંગ હોય, આ પનીરની હાજરી તો હોય જ છે. હવે કાચું પનીર ખાવું એ આરોગ્યપ્રદ પણ માનવામાં આવે છે. પનીરની ભારી માંગણીને કારણે સ્ટોર માલિકો ઘણીવાર ભેળસેળ સાથેનું પનીરનું પણ વેચાણ કરી દેતા હોય છે. હવે આવી સ્થિતિમાં કઈ રીતે ખબર પાડી શકાય? આજે આપણે જાણીશું પનીર પારખવાની કેટલીક રીતો. દર્શક મિત્રો, જો અસલી પનીર હોય તો સ્વાદમાં ક્રીમી હોય છે. હવે જ્યારે પણ તમે પનીર ખરીદીને લઈ આવો તો સૌથી પહેલા એને ટેસ્ટ કરી લો. જો સ્વાદ અલગ લાગે તો માની લો કે અંદર ભેળસેળ છે. હવે આ સિવાય પનીરમાં દૂધનો સ્વાદ અને દૂધની ગંધ આવતી હોય છે. જો સ્વાદ ન સારો હોય તો તે નકલી છે. જ્યારે પનીર ખરીદીને ઘરે લાવો છો ત્યારે તેને હાથેથી મેશ કરી દો. જો મેશ કરતી વખતે એ બ્રાઉન થઈ જાય તો આ પનીર અસલી નથી. નકલી પનીર સખત અને રબર જેવું હોય છે. ચલો વાત કરીએ અસલી પનીરની. તો અસલી પનીર થોડું સોફ્ટ હશે, સ્પોન્જી હોય છે. પનીરને હળવા હાથે દબાવો તો તે સોફ્ટ લાગે છે, તો માની લો કે એ અસલી છે. જ્યારે તમે બજારમાંથી પેકેટ પનીર લેતા હો તો પેકેજ ઉપર લખેલી વિગતો વાંચીને બાદમાં ખરીદવાનું રાખો. શુદ્ધ પનીર દૂધમાં લીંબુ વિનેગર મિક્સ કરીને બનાવાય છે. હવે આ પનીરનો ટુકડો તમારે પાણીમાં ઉકાળીને બાદમાં ઠંડુ કરવાનું છે અને એની ઉપર ટિંકચર આયોડિનના ટીપા નાખી દો. જો આ પનીરનો રંગ ભૂરો થઈ ગયો તો સમજી લો કે પનીરમાં બનાવટ છે અને એ શુદ્ધ નથી. પનીર મોઢામાં ઓગળે નહીં કે સ્વાદમાં સિન્થેટિક લાગે તો પણ એ શુદ્ધ નથી. પનીરના ટુકડાને તમારે આગ ઉપર રાંધવો જોઈએ. માની લો કે જો આ આગ ઉપર તમે પનીરનો ટુકડો મૂક્યો છે, એમાંથી ધુમાડો નીકળે અથવા તો એ પનીર સળગવા લાગે તો આ પનીર નકલી છે. તો દર્શક મિત્રો, હવે ચિંતા ન કરતા જ્યારે પણ તમે પનીર ખરીદીને ઘરે લાવો તો આ બાબતોથી તમે એને ચેક કરી શકશો કે આ પનીર અસલી છે કે નકલી. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરછે.com.